થોડાક વર્ષો પહેલા આવ્યો તો સેવા આપવા માટે મંદિરમાં જ આઈ થિંક ચાર પાંચ વર્ષ થઈ ગયા છે આયુર્વેદ તો આપણે બધા લગભગ જાણીએ જ છે એનું નામ અને કામ પણ કદાચ આશ્ચર્ય ના પામો તો એટલું કહી શકીશ કે આવતા સો વર્ષ આપણા આયુર્વેદના થવાના છે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે મારા બાપ દાદા બધા આયુર્વેદના વૈદ હતા મારો છોકરો પણ આયુર્વેદમાં જ છે એટલે અમુક વસ્તુઓ મને ઘરેથી જ શીખવા મળી છે જે મને કોલેજમાં નથી મળી ચૌદ વર્ષનો હતો ત્યારથી મારા દાદાજીની આંગળી પકડીને હું એમની સાથે ફરતો આજે હું તમને થોડાક એન્શિયન્ટ નુસ્ખા જેને કહેવાય જેને સૂત્ર કહેવાય આયુર્વેદના સૂત્ર ગોલ્ડન સૂત્ર પણ નામ આપી શકો તમે એને લગભગ લગભગ આ જો સૂત્રને આપણે ફોલો કરીએ તો પંચ્યાસી ટકા લગભગ પંચ્યાસી ટકા જેટલા રોગો એ આપણા હાથમાં છે એને એક્સટેન્ડ કરવા ડીલે કરવા અથવા એના રોગોથી મુક્ત થવું એ પંચ્યાસી ટકા આપણા હાથમાં છે પંદર ટકા જ એ જીનેટિકલ આવે છે દાખલા તરીકે આપણા બાપ દાદાને ડાયાબિટીસ હશે તો કદાચ પાસઠ સિત્તેર વર્ષે આવ્યો હશે પણ આજની જે લાઈફસ્ટાઈલ છે એમાં તમે જોઈ રહ્યા છો મારા પાસે અમુક પેશન્ટો તો પંદર પંદર વર્ષના બાળકો ઇન્સ્યુલિન લઈ રહ્યા છે અને અધરવાઇઝ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષે તો લગભગ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ દર ત્રીજા ચોથા વ્યક્તિને હું જોઈ રહ્યો છું તો આ બધું કયા કારણથી છે તો એના અમે ચાર સૂત્ર તૈયાર કર્યા છે કે જો આ ચાર સૂત્ર તમે આપણી રૂટીન લાઈફમાં એને સામાન્ય નિયમથી ફોલો કરી શકીએ તો હું એવું માનું છું ખાલી માનું છું એવું નથી અમારી પાસે ઘણા ટેસ્ટીમોનીસ પણ છે કે જે લોકો ભૂતકાળમાં ઇન્સુલિન લઈ રહ્યા હતા જે લોકોને ડૉક્ટરે કીધું હોય કે તમારે હવે આજીવન સુધી આ ડાયાબિટીસની દવા લેવાની છે બ્લડ પ્રેશરની કે વગેરે કોઈ પણ દવા એ લોકો અત્યારે વગર દવાએ જીવી રહ્યા છે પણ અનફોર્ચ્યુનેટલી શું છે કે હું દસ જણને એ ટ્રીટમેન્ટ આપું અથવા સલાહ આપું તો એમાંથી બહુ જ ઓછા ટકા લોકો એને ફોલો કરે છે કેમ કે આજની આટલી ફાસ્ટ લાઈફમાં એને આયુર્વેદની લાઇફસ્ટાઈલને ફોલો કરવું એ થોડુંક અશક્ય કે અઘરું છે ઇમ્પોસિબલ નથી ડોક્ટર જેમ કે તમારે આખી લાઈફટાઈમ ટાઈમ સુધી આ બધું લેવું પડે એ એ ખોટું છે આયુર્વેદ એમાં નથી માનતો એનો મતલબ એ નથી કહેતો કે હું એલોપેથિક ખોટું છે એલોપેથિક ઇક્વલી સારું જ છે પણ એ કઈ કન્ડિશનમાં લેવું જોઈએ એનો ઉપયોગ કરવો જોઈએ તો અમે એવું કહીએ છીએ કે તમને એક્યુટ ઇમરજન્સી આવે તાત્કાલિક તમને કોઈ હુમલો થાય કોઈ પણ રોગનો તો તમારે સીધા એલોપેથિક ડૉક્ટર પાસે જ જવું જોઈએ પણ જેવું તમારું એ રોગનો તમારો હુમલો ઘટી જાય એના સિમ્ટમ્સ થોડા થોડા સેટલ ડાઉન થઈ જાય તો સીધા જ આયુર્વેદને વળગી રહેવું જોઈએ તો હું માનું છું કે તમે સો વર્ષનું આયુષ્ય ડેફિનેટલી ભોગવી શકશો કેમ કે આપણું પોતાનું આયુર્વેદ છે ફક્ત દુનિયામાં એક જ આયુર્વેદ વિજ્ઞાન એવું છે કે પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂનું વિજ્ઞાન છે બાકી બધા આ વિજ્ઞાન તો એલોપેથિકને બધા અઢીસો ત્રણસો વર્ષથી જ આવ્યા છે કદાચ વડીલ લોકો બેઠા હોય તો મારી વાત સાથે સંમત થઈ શકે છે ઓગણીસો ને સિત્તેર પહેલાં બ્લડ પ્રેશરની નોર્મલ ડેફિનેશન કેટલી હતી એટલે કે બ્લડ પ્રેશર નોર્મલ કેટલું ગણાતું હતું તો કે એકસો એસી બાય એકસો દસ એ નોર્મલ બ્લડ પ્રેશર ગણાતું હતું પછી ફાર્મસીઓની દવાઓ નથી વેચાતી એટલે ઇન્સ્યોરન્સ કંપનીવાળાને એપ્રોચ કર્યો અને એમ કરતાં કરતાં બ્લડ પ્રેશર ઘટતું 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 અત્યારે એકસો વીસ બાય એસી આવી ગયો છે હવે એ લોકો પાસે કોઈ રસ્તો નથી ની તો હજુ પણ ઘટાડી શકે એ લોકો શુગર કેટલું હતું ઓગણીસોને નેવું સુધીમાં સુગર નોર્મલ લેવલ કેટલું હતું તો કે જમ્યા પછીનું એકસો એંસી ને ભુખ્યા પેટનું લગભગ એકસો ત્રીસ ચાલીસની આસપાસ તો એમાં પણ એવી રીતના જ થયું તો મારું કહેવું એવું છે કે રોગોથી નહીં પરંતુ ડોક્ટરોથી સાવધાન એ મારું સૂત્ર છે એમાં કોઈ ડોક્ટર મિત્ર હોય તો માફ કરજો હું પણ પોતે જ ડોક્ટર છું આજકાલનો વ્યવસાય એવો થઈ ગયો છે કે ડોક્ટર લોકો ઇન્સ્યોરન્સ આપે છે એટલે દવા લખી નાખે છે કેમ તો કે ઘણી બધી વર્લ્ડમાં એટલી મોટી મોટી ફાર્મસીઓ છે જે ડાક્ટરોને ટાર્ગેટ આપે છે કે જો તમારા ગ્રુપવાળા આખા વર્ષમાં આટલી આટલી બ્લડ પ્રેશરની લખશે કે આટલી આટલી ડાયાબિટીસની દવા લખશે કે થાઈરોઈડની લખશે તો તમારી ફેમિલીને યુરોપની પંદર દિવસની ટ્રીપ મળશે અથવા પંચાવન ઇંચનું ટીવી મળશે અથવા ફલાણી કાર મળશે એવા પ્રલોભનો આપે છે ઘણી વખત તો આપણે એના શિકાર બનતા આવીએ છીએ અને એટલે જ સ્વામી રામચંદ્ર પરમહંસે વર્ષો પહેલા એવું લખ્યું છે કે ડાક્ટરો અને વકીલો ભાગ્યે જ સ્વર્ગમાં જઈ શકે તો આ બધું થોડુંક જાણશું તો આપણે ઘણી વખતે શું છે જેમ હમણાં સ્વામીએ કીધું કે બધું માનસિક સ્ટ્રેસથી વધે છે અને તદ્દન સાચું છે શિકાગો યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે હું એવું કહી શકું બાણું ટકા જે પ્રોબ્લેમ છે એ ફક્ત આપણી આંખની આ કીકી છે ને આ આઈબ્રોસ એની ઉપર છે બાણું ટકા પ્રોબ્લેમ્સ બાકી આ આઈબ્રોની કેટલા ટકા ફક્ત આઠ ટકા પ્રોબ્લેમ છે તમને એવી ખબર પડે કે મારે આવતીકાલે બ્લડ પ્રેશર કે બાયોપ્સી કરવાનું ડોક્ટરે કહ્યું છે તમે જોજો તો એના માટે કોઈ તત્વચિંતક એવું કહેવું છે કે સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય એક સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય અને દર્દી થઈને બહાર પડે એનો મતલબ શું થયો કે આપણે બધું જ મગજથી વિચારીએ છીએ અને મગજથી વિચારવાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી જશે તમારા સાયકોસોમેટિક જેટલા પણ ડિસોર્ડર્સ છે એ બધામાં વધારો થશે એક એનું બીજું ઉદાહરણ આપું મારી પાસે ઇન્ડિયામાં નડિયાદમાં એક સાઉથ ઇન્ડિયન કપલ આવ્યું હતું જે ગવર્મેન્ટમાં હતા જોબ કરતા હતા અને એમના વાઇફ મને ડાઉટ લાગ્યો એટલે બેન તમે આટલું આટલું કરાવી લેજો રિપોર્ટમાં રિપોર્ટ કરાયો હશે ને ખબર કોઈ કારણસર નહીં આવી શક્યા હોય એમના હસબન્ડની કંઈક ટ્રાન્સફર થઈ ગઈ હશે લગભગ લગભગ અઢી વર્ષે પાછા આવ્યા હશે મળવા માટે મને રિપોર્ટ દેખાડ્યો મેં કહ્યું આમાં તો ડાયાબિટીસ છે અઢી વર્ષ સુધી એમને કોઈ પ્રોબ્લેમ નહોતો જેવું જાણ્યું કે મને ડાયાબિટીસ આવ્યો છે ત્યારથી એમને થોડાક વખતમાં એમના બ્લડ પ્રેશર બી આવી ગયું અને ઘણી બધી પ્રોબ્લેમ એ શરૂ થઈ ગઈ એટલે જાણવાથી ઘણી વખતે હું એવું નથી કહેવા માગતો કે તમે પોતાના રિપોર્ટ્સ રેગ્યુલરલી ન કઢાવો એ એ લોકોની ફોર્માલિટી છે ડૉક્ટરોની એ કરવી જ પડે એ તો તમે કોઈના પર શું કરી દો પણ આનાથી સાઈડ ઇફેક્ટ પણ ઘણી બધી છે અને પોસ્ટ ઇફેક્ટ પણ ઘણી બધી છે તો ચાલો આપણે પહેલાં ચાર સૂત્રો જોઈ લઈશું જો આ ચાર સૂત્રો જે વ્યક્તિ નિયમિતપણે નેવ દિવસ એટલે કે ત્રણ મહિના સુધી ફોલો કરશે તો હું આ બોલી રહ્યો છું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તમે લખી શકો છો કે એમાં ચોક્કસપણે દવાઓમાં ઘટાડો થઈ શકશે અથવા દવા બંધ પણ થઈ શકશે જો અને સો ટકા ફોલો કરશો તો એનો મતલબ એ કે હું મારો અને ડૉક્ટરોનો બિઝનેસ ઓછો કરવા આવ્યો છું આ સાચી વસ્તુ કહેવાની આમ તો સારી લાગે પણ એકંદરે ડૉક્ટરોનો બિઝનેસ ઘટી પણ જાય પણ મને આજે કહેવું જ છે કે આ અનુભવ થયેલું સિદ્ધ થયેલું જે આ ચાર સૂત્રોનો કાર્યક્રમ છે એ સૌ કોઈ કરવાનો પ્રયાસ કરશે અને શ્રદ્ધાથી કરશે કારણ કે આપણે શું કરીએ છીએ પંદર દિવસ કર્યું પછી કંઈક બીજું કામ આવી યાદ આવી ગયું છૂટી ગયું થોડા દિવસ ફરી કે પંદર દિવસમાં તો એટલો બધો ફરક પડ્યો નથી એટલે મૂકી દઈએ ઘણી વખતે આપણે વિશ્વાસ નથી તો ભગવાન ધન્વંતરીએ એવું કહ્યું છે કે કોઈ પણ દર્દી ગમે તેવો અસાધ્ય રોગ અથવા જટિલ રોગ લઈને આવે તો વૈદની ફરજ એવી છે કે એની જોડે ત્રણ વચન લે વચન નંબર એક શ્રદ્ધા આયુર્વેદમાં હોવી જોઈએ આયુર્વેદમાં શ્રદ્ધા ના હોય તો કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી જે કરતા હોય કરતા રહો શ્રદ્ધા હશે તો જ આમાં કારણ કે શ્રદ્ધાથી શું છે એ ડિટેલમાં ભવિષ્યમાં કરી જણાઈશ કે શ્રદ્ધાથી સાયકો સાયકોલોજીકલી કેટલો તમને ફાયદો થાય છે એક લાંબો સબ્જેક્ટ છે આપણે સ્વામી જોડે જઈએ છીએ શ્રદ્ધા લઈને જઈએ છે સ્વામી હાથ મૂકે છે આપણને પીસ લાગે છે આપને શાંત લાગે છે તો સ્વામીએ શું કર્યું મોટા મોટા સંત પુરુષો શું કરે છે એ બી એક ડિટેલમાં જાણવા જેવું છે અત્યારે એ અસ્થાને છે કારણ કે એમાં ડીપમાં જઈશું તો મજા આવે એવું છે ભવિષ્યમાં કદી જોઈશું અત્યારે આપણે એટલું જાણીએ કે શ્રદ્ધા કોઈ પણ વસ્તુમાં તમે શ્રદ્ધાલીન જશો તો ડેફિનેટલી એનું પરિણામ જુદું જ હશે તો ધન્વંતરી ભગવાન કહેશે પહેલું વચન આપો શ્રદ્ધા હોવી જોઈએ આયુર્વેદમાં અને જે વૈદ પાસે જાઓ છો એમાં નંબર ટુ આ હું એટલે કહી રહ્યો છું કે તમને બધાને ભવિષ્યમાં જરૂર પડશે આયુર્વેદમાં જવાની ગમે ત્યારે તો આ ત્રણ વસ્તુ તમારા મનમાં લઈને જ જજો તો તમને રિઝલ્ટ મળશે તો પહેલા નંબરે શ્રદ્ધા બીજા નંબરે ધીરજ જોઈશે પેશન્સ જોઈશે કશું વૈદ તમને કોઈ ચમત્કાર નથી કરવાનો કે ઓવરનાઈટ તમને બધું સારું થઈ જાય એના માટે એની પ્રોસેસ છે એનો સમય ગાળો છે એ તો લેશે જ શ્રદ્ધા ધીરજ અને ત્રીજા નંબરે બહુ જ મહત્વનું કહ્યું છે ભગવાન ધન્વંતરીએ કે તપશ્ચર્યા કરાવવી પડશે તપશ્ચર્યા એટલે એવું કે હું તમને એક હું તો અનુભવથી તમને કહી રહ્યો છું કાંતિભી પટેલ નામ છે ચકલાસીના મૂળ વતની છે અને મહારાષ્ટ્રમાં ચંદ્રપુરના ગામમાં એમનો બહુ મોટો તમાકુનો બિઝનેસ બધા તમાકુના પાઉચ બનાવીને વેચતા હોય છે ને બધા એવો એમનો કંઈ વ્યવસાય હવે એ મારે આ શબ્દ એટલે વાપરવું પડે કે તમને ખ્યાલ આવે કે જે લોકો દારૂ બહુ પીવે ને એ લોકોનું લીવર ખતમ થઈ જાય એટલે સિરોસિસ નામનો રોગ હવે સિરોસિસ થઈ ગયું એટલે એમને તો અમદાવાદમાં ને એપોલોમાં ને બધી ઘણી ઘણી જગ્યાએ એમને બોમ્બે સુધી પણ દેખાડ્યું અને કહે છે સાહેબ આમાં રસ્તો એક જ છે કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે અને એ વખતે હું બે હજાર તેરની વાત કરું છું તો એ વખતે લિવર ટ્રાન્સપ્લાન્ટ નવું આવ્યું હતું સર્જરીમાં એટલે લિવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો ઇન્ડિયામાં એ વખત ચાલીસ પચાસ લાખની આસપાસ થતો હતો અને એમાંય સક્સેસ રેશિયો બહુ ઓછો હતો અત્યારે બી ઓછો જ છે તમે જોઈ શકો છો ગૂગલ પર કે લિવર ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેશિયો કેટલો છે એની વે હું મારું એ વખતે ઇન્ડિયામાં જવું અને મારા પૂજ્ય દાદાજીનું લિવર પર ઘણું રિસર્ચ હતું એટલે એ લોકો જાણીને મારી બાજુ આવ્યા હતા ને બધી જે શું કહેવાય કાઉન્સલિંગ કર્યું હવે હું તપશ્ચર્યા કેમ શબ્દ બોલું છું અને આ ઉદાહરણ કેમ આપું છું કે મેં એમને કીધું કે તમારે તપશ્ચર્યા કરવી હોય તો આ રોગ સારો થઈ શકે એમ છે આટલું મોટું પેટ એમને અઠવાડિયે અઠવાડિયે કાણું પાડીને પાણી કઢાવવું પડતું હતું ત્રણ ત્રણ પાંચ પાંચ લીટર જેટલું અને ઇન્ફેક્શન થતા હતા એટલે આમ તો પંદર દિવસના એ મહેમાન હતા એવું ડૉક્ટરનું કહેવું હતું મેં એમને કીધું તપશ્ચર્યા કરવાની તૈયારી છે હા કારણ કે બધી હોપ પતી ગઈ હતી હવે તમને તપસ્યાનો એક એક્ઝામ્પલ આપો મેં એમને કીધું છ મહિના સુધી તમારા મોઢામાં પાણી ન જવું જોઈએ અને અન્નનો કોઈ દાણો ન જવો જોઈએ તૈયારી છે તો પેલા તો ગભરાયા ફક્ત ને ફક્ત અમારી દાદાજીની રિસર્ચ ફોર્મ્યુલા દૂધમાં ગાયના દૂધમાં જ્યારે પણ દૂધ પીવે ત્યારે એ દવા નાખીને પીવાનું ભૂખ લાગે તોય દૂધ પીવાનું ગાયનું તરસ લાગે તોય પણ ગાયનું દૂધ જ પીવાનું સાહેબ એમને ચમત્કાર થયો તમે તમે આજે આજે પણ હું નંબર આપી શકું પૂછી શકો બધી દુનિયા ફરે છે મજાથી કરે છે ત્રણ વર્ષ સુધી મેં એમને ટ્રીટમેન્ટ આપી અત્યારે બીજી ટ્રીટમેન્ટ આપું છું ડાયાબિટીસની પણ લિવરના કોઈ પ્રોબ્લેમ નથી એ પછી તો કેટલાય લિવરના આવા બધા પેશન્ટો આમાં શું છે કે સાચી માહિતી નથી મળતી હવે કેટલા અમારા ઇન્ડિયામાં તો અમે દાદાજી તો હું જયારે નાઇન્ટી ટુમાં મેં ચાર્જ લીધો ત્યારે એક રૂપિયામાં દવા આપતા હતા ઇન્ડિયામાં ત્યારે મેં બાણુંમાં ચાર્જ લીધો ત્યારે મેં બે રૂપિયા કર્યા મેં કહ્યું દાદાજી તમે ચાર વર્ષથી એક રૂપિયો લો છો મન તો નહીં પોસાય તો મેં બે રૂપિયા કર્યા હતા આજે ઇન્ડિયામાં પણ અમે દસ થી બાર રૂપિયામાં એક દિવસની દવા આપીએ છીએ પણ તમે અહીંયા આગળ લેવા ના આવતા દસ બાર રૂપિયામાં હા કે અહીંયા હું કમાઈશ તો હું ગરીબોની સેવા કરી કરીશ એટલે હું ચોખ્ખું જ કહું છું મહિનામાં બે મહિનામાં હું આવું છું અહીંયા આગળ થોડું ઘણું કમાવું છું ને ત્યાં મારા ગરીબોની સેવા કરું છું હવે પ્રશ્ન ક્યાં છે તપશ્ચર્યાનો તો જો એ વ્યક્તિ દારૂ પીતા હોય બધું કરતા હોય અને જો છ મહિના સુધી છોડી શકતા હોય અને ફક્ત ને ફક્ત દૂધ પર રહી શકતા હોય તો આ ચોક્કસપણે હું તમને પણ કહું છું જે લોકોને ઇન્ડિયામાં તમારી ઓળખાણ હોય અને જે લોકોને દારૂની ટેવથી લીવર બગડી ગયું હોય અથવા બીજા કોઈ કારણથી લીવર બગડી ગયું હોય કૃપા કરીને એમને એવું કહેજો ટ્રાન્સપ્લાન્ટ ના કરાવતા હું જાહેરાત નથી કરી રહ્યો પણ હું કોઈ ગરીબોની મદદ કરવા આવ્યો છું કે કદાચ તમારા ગામમાં કોઈ ઓળખતું હોય ઇન્ડિયામાં તો બહુ નજીવા ખર્ચામાં સારું થઈ જાય છે આમાં લાખોનો ખર્ચો નથી થતો અને એ થયા પછી પણ ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી પણ દસમાંથી ત્રણ જ વ્યક્તિ બચે છે અને જે બચે છે એમને આખી જિંદગી વીસ હજાર રૂપિયા દર મહિનાનો ખર્ચો છે એન્ટીબાયોટિક ખાવી પડે આખી જિંદગી એ બધા જ ખર્ચામાંથી જો બચવું હોય તો લીવર માટે ને ડાયાબિટીસ માટે મારા દાદાજીનું બહુ મોટું રિસર્ચ છે એટલે એનો લાભ ગરીબોને અપાવવો જોઈએ તો સૂત્ર નંબર એક પર આવું છું આ ત્રણ તમને કહી દીધા તમને ત્રણ વચન આયુર્વેદમાં તમે આપશો તો જ સૂત્ર તમને કામ લાગશે નહીં તો સૂત્ર કામ લાગશે નહીં ફરીથી બોલી જઈએ કયા કયા ત્રણ સૂત્રો છે શ્રદ્ધા ધીરજ તપશ્ચર્યા તપશ્ચર્યા એટલે ઘરમાં બધા લોકો દાળ ભાત શાક રોટલી ખાતા હોય રાઈટ અને આપણે ડૉક્ટરે કીધું હોય કે મગ પર રહેવાનું છે તમારી પ્રકૃતિ ફલાણી છે તો તમારે દૂધ પર રહેવાનું છે તમારી પ્રકૃતિ આ પ્રમાણે છે તમારે ફ્રૂટ પર રહેવાનું છે તમારે સૂપમાં અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે હું એમને સૂચન આપું છું તો જો એ તપશ્ચર્યા કરવી હોય ને સાહેબ તો હું ખાતરીપૂર્વક કહું છું કે દસમાંથી આઠ નવ પેશન્ટને સારું થઈ જ જાય છે પણ જે લોકો તપશ્ચર્યા નથી કરી શકતા એ પછી લાઈફ ટાઈમ દવા ખાતા રહે અને જીવન જીવતા રહે અને દવાથી સાઈડ ઇફેક્ટ થાય તમે આજે બ્લડ પ્રેશરની દવા ચાલુ કરી છ મહિના બાર મહિના બે વર્ષ પછી તમારી બીજી દવા ડૉક્ટર શરૂ કરશે કેમ એની સાઇડ ઇફેક્ટ હોય છે અથવા પોસ્ટ ઇફેક્ટ હોય છે હું એલોપેથિકનો પણ ચાહક છું પણ ઇમરજન્સી પૂરતો જ જેવી ઇમરજન્સી પતે એવું આપણું પોતાનું આયુર્વેદને સ્વીકારવું જોઈએ તો સૂત્ર નંબર એક પર જઈએ છીએ હવે આપણે આહાર હવે આહાર તો બધા જાણે જ છે તો હું એવું ખાતરીપૂર્વક કહું કે આજે તમને એવું ગોલ્ડન આપીશ કે કે બધાને ખબર પડશે આપણે કઈ પ્રકારનું ખાવાનું ખાવું જોઈએ મંજૂર છે જાણવું છે પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી તો હું ત્રણ મિત્રોને અહીંયા બોલાવીશ ત્રણ જણ કોઈ પણ ત્રણ મિત્રો અહીંયા આવી જાય ત્રણ ભાઈઓ કોઈ પણ અહીંયા સ્ટેજ પર આવી જાય હું એટલું લાઈવ એક્ઝામ્પલ આપીશ કે તમને તરત ખબર પડશે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ ચલો બીજા બે મિત્રો આવી જાઓ ચિંતા ના કરશો તારીઓ વધારો અમને જે લોકો આવી રહ્યા છે હવે આ મિત્રોને એટલે બોલાયા છે કે તમને પૂરેપૂરું ખ્યાલ આવશે કે હું હું શું કહેવા માંગુ છું આહાર એ શું વસ્તુ છે અહીં આવી જાઓ ત્રણ જણ આવો વેલકમ ઓકે હવે હું ફટાફટ કહીશ કે આ ત્રણે ત્રણ જણ પણ એક્ઝામ્પલ તમને મગજમાં બેસી જશે કે ડોક્ટર સાહેબ શું કહેતા હતા હું એમને બોલીશ ને કદાચ તમને અમુક વસ્તુ કદાચ ખબર ન પણ પડે પણ આવી રીતના દ્રષ્ટાંત આપીશ પ્રેક્ટિકલ તો તમને તરત ખબર પડશે કે હા આવું ડોક્ટર સાહેબે કહ્યું હતું એટલે મને મગજમાં બેસ્યું હવે આયુર્વેદમાં તમે વૈદ પાસે જાઓ એટલે વૈ શું કરે નાડી પકડે વાયુની પિત્તની ને કફની આ ત્રણ નાળી પકડે નાડી પકડવાથી આપણને આમ તો એના પગલાં પરથી જ ખબર પડે કે વાયુના છે પિત્તના છે કે કફ પછી આપણે એની વિકૃતિ જાણવા માટે પણ નાડી પકડીએ વિકૃતિ શું હશે પ્રકૃતિ તો જોવાથી પણ ખબર પડી જાય પણ છતાંય કન્ફર્મ કરવા માટે આપણે નાડી પકડવી પડે તો વાયુ પિત્તને ને કફ આ ત્રણ વસ્તુ જ દુનિયામાં છે મિત્રો ત્રણ વસ્તુ જ છે આમ આપણે પંચમહાભૂતમાંથી આવ્યા છે અને જઈશું એટલે વિલીન થઈશું તો પણ પંચમહાભૂતમાં જ વિલીન થઈશું એમાં શું છે જમીન આસમાનની વચ્ચે ત્રણ તત્વ છે હવા જેને આપણે વાયુ કહીએ છીએ આયુર્વેદમાં ગરમી સુરતની આપણે એને પિત્ત કહીએ છીએ અને પાણી જેને આપણે કફ કહીએ છીએ આયુર્વેદમાં એનું ડિટેલમાં ભવિષ્યમાં કહીશ કે વાયુના કેટલા પ્રકાર છે પિત્તના કેટલા છે કફના કેટલા છે વાયુવાળાને કયા રોગ થાય પિત્તવાળાને કયા થાય એને શું શું કરવું જોઈએ આપણે એ પછી જોઈશું અત્યારે આપણે શું જોઈએ કે વાયુ પિત્ત અને કફ આ ત્રણ જ તત્વવાળા બધા જ વ્યક્તિ છે અહીંયા બેઠેલા ચાહે ગોળો વ્યક્તિ અમેરિકાનો કેમ ના હોય અને શ્યામ વ્યક્તિ કેમ ના હોય અને આપણા જેવા ઘઉંવર્ કેમ ના હોય બધાની ભગવાને રચના કેવી કરી છે વાયુથી પિત્તથી અને કફ થી હવે આપણે વાયુવાળા ભાઈને સૌ પ્રથમ આપણે વાયુવાળાને થોડું ઉદાહરણ આપીશું અને તમે કફ વાળા છો તમે થોડા આ બાજુ વાતો જાઓ તમે પિત્તવાળા વચ્ચે આવી જાઓ કારણ કે શરીરનું સ્ટ્રક્ચર એવું છે ને કફ વાળાનું થોડુંક મોટું શરીર હોય

ભારે જ રહે કેમ એ જીનેટિકલ છે એટલે જે લોકો જાડા હોય ને એવું ના સમજશો કે જલ્દીથી મૃત્યુ થાય છે અને જે લોકો પાતળા હોય ને એવું ના સમજશો એ લોકો સો વર્ષ સુધી જીવે છે આ ખોટું છે એનો મતલબ એ નથી કેતો કે તમે આડે ખાવાનું શરૂ કરી દો હા પાછા અમુક જણ કે ડોક્ટર સાહેબે તો કીધું કે જાડા હોય તો એ લોકો એવું નથી હોતું તમારી શરીરની રચના કેવી છે એ મુજબ ખાવું જોઈએ હવે આપણે મુદ્દા પર આવીએ તો સાહેબ વાયુના છે વચ્ચેના સાહેબ છે પિત્તની પ્રકૃતિના છે અને આ સાહેબ છે કફની પ્રકૃતિના છે ખાલી અત્યારે તમારે આટલું સિમ્પલ સમજમાં સમજાશે ઓકે હવે આગળ વધુ હવે ત્રણે ભાઈઓને આપણે દાળ ભાત શાક રોટલી ડીઝર્ટ બધું આપી દીધું છે આખું પૂરેપૂરું ફૂલ કોર્સ મીલ આપણે આપ્યું છે ત્રણે ત્રણને સરખું આપ્યું છે તાજું જ આપ્યું છે કોઈને વાસી નથી આપ્યું અને ત્રણે ત્રણને પૂર્તિ માત્રમ આપ્યું છે હવે ત્રણ ત્રણ મિત્રો ખઈને ઊભા થાય છે એમાંથી વાયુવાડા ભાઈ આવે છે સાહેબ મને પેલા ઓલા કઠોળ ખાધા ને હે ને એ મને થોડાક વાયુ કરી ગયા ઓલી તળેલી વસ્તુ ખાધી ને મને થોડી વાયુ કરી ગઈ બીજે દિવસ સુધી એમનું પેટ બ્લોટ રહેશે અને બીજી દિવસે સવારે છે ને એમને પેટ સાફ બરાબર નહીં થાય કેમ વાયુ હંમેશા સૂકવી નાખે બધી વસ્તુને જે લોકોની પ્રકૃતિ વાયુની છે અને જો એ લોકો કઠોર ખાખા કરશે અથવા ડ્રાય ફ્રુટ ખાશે જેટલી દુનિયામાં ડ્રાય વસ્તુઓ છે તો ડ્રાય વસ્તુઓ કઈ છે કઠોર બધા ડ્રાય આવે આયુર્વેદમાં આ મગજમાં બાંધી દેજો તમે કઠોર બધા જ પ્રકૃતિમાં ડ્રાય હોય એટલે પ્રકૃતિ ઓલરેડી જેની ડ્રાય હોય વાયુની હોય એક વખત ડોક્ટર સાહેબ તમને કહે કે તમારી પ્રકૃતિ વાયુની છે તમારે જીવનભર સો વર્ષ જીવવું હોય તો કઠોર પેટ ભરીને નથી ખાવાના ખાલી રીતે ચાખવાના જ છે તો તમારે કદી પ્રોબ્લેમ નહીં આવે પણ આપણને પ્રકૃતિ નથી ખબર કે મારી પ્રકૃતિ કઈ છે પ્રકૃતિ ખબર છે તો વિકૃતિ નથી ખબર તો પ્રકૃતિને ને વિકૃતિનું જો એક વખત ખબર સમન્વય ખબર પડી જાય કે આનું આ છે મિત્રો તમને પ્રોબ્લેમ પંચ્યાસી ટકા તમારા હાથમાં છે વધારવા કે ઘટાડવા હું પંદર ટકા એટલે નથી બોલતો કે તમારા જીન્સમાં હોય તો એની હું ગેરંટી ના લઉં તો આ ભાઈને શું કહ્યું મેં કે મિત્રો તમારી પ્રકૃતિ મેં જો એવી વાયુની છે તમારા લક્ષણ બધા પૂછાય બધા વાયુના છે એટલે આજ પછી તમારે થાળીમાં જમવા બેસો એટલે કઠોર તમારે બહુ જ દૂર રાખવાના છે અથવા ડ્રાય ફ્રૂટ્સ જેટલા કાજુ બદામ પિસ્તા જેટલા પણ છે શું કહેવાય અખરોટ જેટલા પણ બધા નટ્સ છે બધા એનાથી તમારે દૂર રહેવાનું તો ખાવાનું નહીં એવું નહીં એમને ખાવું હોય નટ્સ બધા તો રાત્રે પાણીમાં પલાળી દે અને સવારે એક મુઠ્ઠીમાં જેટલા આવતા હોય એટલા ખાઈ શકે આપણે એવું નથી કહેતા કે એમને બિલકુલ દૂર રાખવાના હવે કઠોળ ખાવા હોય તો એમને તુવેરની દાળ હોય અડદની હોય તો ખાલી ચાખવાની પણ મગની દાળ હોય તો પેટ ભરીને ખવાય એમ નથી ખબર પડી ગઈ તમને આ સૂત્ર ગોલ્ડન છે આ તમને કોઈ ડોક્ટર કદાચ નહીં કહે આહારથી જ પંચ્યાસી ટકા રોગો તમે બચાવી શકો છો અને જો ન જાણતા હો અથવા ન કરો તો પંચ્યાસી ટકા રોગો તમે ઇન્વાઇટ કરી રહ્યા છો તો પહેલા મિત્રને હજુ વાયુના લક્ષણો એના કેરેક્ટરિસ્ટિક એના ઇમોશનાલિટી બધી બહુ ડીપમાં જઈએ તો ખબર પડે આપણે ટૂંકમાં પતાવું છે હવે બીજા બે છે પિત્તના પ્રકૃતિ પિત્તની છે એટલે મેં એમને જોઈને નારી કીધું કે ભાઈ તમારી પ્રકૃતિ પિત્તની છે હવે એમને પણ ભોજન કર્યું તો એમને વાયુની કમ્પ્લેન ના કરી પિત્ત આ ભાઈ પિત્તવાળાએ એમણે શું કમ્પ્લેન કરી મને કે ડૉક્ટર સાહેબ મેં આ ખાવાનું ખાધું ને તો એમાં જે ફરસાણ હતું ને એની જોડે ચટણી હતી ને લીલા મરચાં હતા ને અને ઓલો આથેલી વસ્તુ હતી ને એ ખાધા પછી મને નુકસાન થયું મને પેટમાં બળતરા થઈ અથવા મને માઇગ્રેન જેવું થયું અથવા મારું માથું પકડાયું વગેરે વગેરે બધી કમ્પ્લેન થવા મારી કોને પિત્તવાળાને એટલે એક વખત તમને ખબર પડે કે મારી પ્રકૃતિ પિત્તની છે એટલે આજીવન સુધી

કોફી સોફ્ટ ડ્રિંક અને બધા જ ચટણી અથવા તીખા અથવા આથો આવેલા પદાર્થો થાય એટલે અને તમને નુકસાન કરે પાછું તો એમને આ બધી વસ્તુઓથી ખાલી પેટ નથી ભરવાનું ખાલી ચાખવાની છે ચા કોફી તો ન પીવે તો સારું અથવા બહુ જરૂર હોય તો ભૂખ્યા પેટે ન પીવે ચા સવારે જ પીવે કશું ખાધા પછી અને પિત્ત વાળા વ્યક્તિઓએ વાયુવાળા વ્યક્તિઓએ ચા પીવી જોઈએ પણ એક ચમચી ગાયનું ઘી નાખીને પીશે તો ચા કદી નુકસાન કરશે નહીં એટલે આ યાદ રાખજો જેને સવારે ચા પીવાની આદત હોય અને પ્રકૃતિ તમારી પિત્તની ને વાયુની હોય તો એક ચમચી ગાયનું ઘી નાખીને પહેલા એક રકાબીમાં તમે ચા પી લો પછી બીજી એક રકાબી તમે સારી પી શકો છો તો તમને વાયુ પિત કદી પણ એગ્રેવેટ નહીં કરે ઓકે હવે આપણે આઈએ આ કફની પ્રકૃતિવાળા વ્યક્તિ પર તો કફની વ્યક્તિ હંમેશા સુખી હોય દેખાવામાં સુખી જ લાગે આપણને આ ભાઈએ સુખી જ છે દેખાવમાં અને હંમેશા થોડાક રુષ્ટ પુષ્ટ જ હોય એમને ગળ્યું બહુ ભાવે ડેરી પ્રોડક્ટ્સ બહુ ભાવે મીઠાઈઓ એ બહુ જ ભાવે એ લોકોને દૂધની તમામ બનાવટો શ્રીખંડથી માંડીને દહીંથી માંડીને અને બધું તમે જે ખાતા હો આઈસ્ક્રીમ વાઇસક્રીમ બધું આવી જાય અંદર હવે એ લોકોને શું થાય કે જ્યારે ઓલા ભાઈએ જેમ ખાધું ને તો એમને વાયુની બ્લોટિંગની ગેસ્ટ્રિક પ્રોબ્લેમ બીજા કોન્સ્ટિપેશનની કમ્પ્લેન ઊભી કરી પિત્તવાળાએ શું કર્યું તો કે એસિડિટી કરી માઇગ્રેન હેડેક્સની એ બધા લક્ષણો ઊભા થયા એમને જ્યારે કફ વળ શું થાય કફ વળસિંહ ધાટલો જોઈએ ખાધા પછી આળસ આવે એમને અને પછી એમનું શરીર થોડું થોડું વધતું રહે અને સમય આવે એટલે હાર્ટમાં બ્લોકેજીસ ડોક્ટર સાહેબ કે અથવા કોલેસ્ટ્રોલ થોડું ઘણું કે અથવા શરીર વધી જાય બધા બધા ઘણા પ્રકારના રોગો કફના છે તો આ બધા લક્ષણો હવે આમને શું સેનાથી દૂર રહેવાનું છે જેટલા પણ દૂધથી બનેલા પદાર્થો છે એમાંથી ખાલી ચાખવાનું છે જો પેટ ભરીને ખાયા તો ગયા એટલે કફવાળા વ્યક્તિઓને શું દૂર રાખવું આપણે પાંચસો સાતસો વર્ષ પહેલા તો કોઈ ડોક્ટર આવી બધા ઘરઘરમાં ઘરમાં વહીધુ જાણતા હતા દાદી મા અને દાદા બધા જાણતા હતા કે આમ થયું તો આમ કરો ફલાણું થયું તો ફલાણું કરો અત્યારે બધું પ્રોફેશનલ પણ આવી ગયું છે કે ડોક્ટર પાસે જવું જ પડે કેમ કે પૈસાનો ધંધો થઈ ગયો તમે આવી ટીપ્સ આપી દો તો ઘણા બધા રોગો તમારા ઘરેથી તમે સારા કરી શકો તો આપણે હવે વાયુ પ્રકૃતિ જાણીશું એ પછી આટલી આટલી વસ્તુઓ આજીવન સુધી ખાલી ચાખવાની જ છે અને કદાચ માની લો કે આ વાયુવાળાને ખાવાની ઈચ્છા થઈ ગઈ મને સાહેબ મને આજે પેટ ભરીને ખાવા દો તો એના માટે પણ હું ના નહીં પાડું

નથી કેમ તમે આગલા દિવસે જે ભારે પેટ ભરીને ખાધું છે એને પચવામાં અને એબ્ઝોર્બ થવાના બોડીને વાર લાગે તો એ રોગથી મુક્ત રહી શકે છે પણ જો ફરી એ એક તો પેટ ભરીને ખાય અને બીજી દિવસે જેમ રૂટિનમાં ખાતા હોય એ પણ ખાય તો આગલા દિવસનું પચે નહીં અને ત્યાંથી જ આમ જન્ય રોગો આમ જન્ય રોગો એટલે બધા જ રોગોનું મૂળ કારણ આમ અમલ એના જ બધા કારણો છે જે તમારું પચે નહીં એનાથી આમ બને અને એનાથી અનેક રોગો બને તો ટૂંકમાં પતાવીએ તો વાયુ પિત કફ પોતાની પ્રકૃતિ પ્રમાણે આપણે ભોજન સિલેક્ટ કરવું જોઈએ અને એ મુજબ જ ખાવું જોઈએ તો આપણે ઘણા બધા રોગોથી મુક્ત રહી શકીએ થેન્ક યુ વેરી મચ તમે બેસી શકો છો એટલે આહાર કઈ દિશામાં ખાવું જોઈએ ઘણી વખતે આપણે બપોરનું કે સવારનું ભોજન કરતા હોઈએ જો ઊંધી દિશામાં બેસી ગયા તો આપણે એ સિમ્પલ કે સાત્વિક ભોજન પણ ઘણી વખત જલ્દીથી નથી પચતું તો સૌ વ્યક્તિઓએ સવારે બ્રેકફાસ્ટ કરવો હોય તો પૂર્વ દિશામાં કરે તો જલ્દીથી બ્રેકફાસ્ટ પચે લંચ કરવું હોય તો ઉત્તર દિશામાં ઉત્તર દિશામાં લંચ જલ્દી પચે અને ડિનર કરવું હોય તો એને પશ્ચિમ દિશામાં મોડું રાખીને જમે તો જલ્દી પચી શકીએ આ એકદમ સો ટકા નથી ફાયદો કરવાનો જે પંદર વીસ ટકા તમને જે હેલ્પ મળે છે ને એ આ દિશામાંથી પણ તમને હેલ્પ મળે છે બાકી તમે જે ખાવ છો એની તો મુખ્ય અસર થાય જ છે પણ જે પંદર વીસ ટકા ખૂટતા હોય તો એમાંથી આપણને મદદ મળી શકે સવારે ઉઠીને જે લોકો એટલે સવારે ઉઠીને બ્રેકફાસ્ટ અને બપોરે લંચ આ બે માંથી કોઈ પણ એક ભોજન આખા દિવસનું જે મોટામાં મોટું ભોજન છે એ સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો લંચમાં પતાવી દેવું જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી આ કન્ટ્રીમાં શું છે બધા લોકો કામ કરતા હોય સવારે ગમે તેઓ ચાને ને ચા ને ચવાણું ને ચા ને મમરા ખાઈને જાય બપોરે જે આગલા દિવસનું રાતનું બનાવ્યું હોય વાઇફે એ બપોરે લઈ જાય અને એ ખાય અને રાત્રે આવીને કે તાજું માજું બનાવજો દાળ ભાત શાક રોટલી બધું જ ને રાત્રે એ પેટ ભરીને શાંતિથી ખાય એમ રાઈટ લગભગ અહીંયા હું જોઉં છું પણ જો તમારે જે બીજા બધા અનનેસેસરી પ્રોબ્લેમથી બચવું હોય તો તમારે આ ટાઈમિંગ થોડો ચેન્જ કરવો પડશે હું ઇન્ડિયામાં આવું તો શું કરું તો હું સવારે જેવું મારું નિત્યકર્મ પતે અને બધા મારું વોકિંગ વોકિંગ બધું પતે પછી આવીને સીધું હું હેવી બ્રેકફાસ્ટ કરું હેવી બ્રેકફાસ્ટ એટલે આખા દિવસના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન જે કહેવાય જે રુચિ આવે એવું એ સવારના આઠ નવ ને સાડા નવની વચ્ચે હું પતાવી દઉં બપોરે ખાલી શું જોઈએ કારણ કે સવારે હેવી ખાધું હોય તો બપોરે એટલી ભૂખ લાગે નહીં એટલે છાશ અથવા કોઈ સલાડ ને એવું તેવું ને સાંજે સાડા પાંચ ને છ ફરી હું ભોજન કરી લઉં પણ આ કન્ટ્રીમાં એ શક્ય નથી બનતું કારણ કે આપણે ટ્રાવેલિંગ બહુ હોય એટલે મુશ્કેલ થાય પણ જો તમારામાં શક્ય બનતું હોય તમે ટ્રાવેલિંગ ન કરતા હો તો સવારે બ્રેકફાસ્ટ હેવી કરી નાખો દસ વાગ્યા સુધી મોડું અને પછી બપોરે તમને ભૂખ લાગશે નહીં એટલે તમારે સફરજન કે છાશ કે કઈ સિમ્પલ લઈ લો અનાજ ના લેશો બપોરે સાંજે છ વાગ્યા સુધીમાં શિયાળામાં છ વાગ્યા સુધી ને ઉનાળામાં સાત વાગ્યા સુધીમાં બધાને તમે જો ત્રણ મહિનામાં ફરક પડવા માંડશે કોઈ દવા બીજી કશી નથી કરવાની ખાલી ત્રણ મહિના સાંજે છ સાત ની વચ્ચે જમી લો તમારા અડધા રોગો તો એમને ઓછા થઈ જશે કશું દવાની પણ એક્સ્ટ્રા હું હું ફરી કહું છું એક્સ્ટ્રા કોઈ દવા વગર તમારે ત્રણ મહિનામાં પરિણામ તમને મળશે તમારું એવન સી લેવલ બિલકુલ ડાઉન જશે ખાલી સાંજે છ ને સાત ની વચ્ચે ખાવાથી પણ તમે જો સાત આઠ નવ દસ તો સમજો કે તમે પોતે જ રોગને બોલાવી રહ્યા છો ઓકે તો આહાર વિશે પણ આપણે ઘણું બધું કહી શકાય છે તો આપણે બીજા ટોપિક પર આવીએ પાણી બધા જ જાણે છે કે પાણી કેટલું મહત્વનું છે દુનિયામાં જેટલી આપણી પૃથ્વીનો ભાગ છે એમાં કેટલા ટકા પાણી વાળો ભાગ છે રાઈટ બિલકુલ સેમ રીતે આપણા બોડીમાં પણ સિત્તેર ટકા પાણી જ છે સમન્વય કેવો છે તો પાણી જો એના વિશે આપણે નહીં જાણીએ તો ઘણા બધા રોગો પાણીથી પણ થાય છે જો અજ્ઞાનતા હશે તો પાણી વિષ બની શકે છે અને જ્ઞાન હશે તો એ જ પાણી અમૃત બની શકે એમ છે તો પાણી ક્યારે વિષ ને ક્યારે અમૃત બને છે આપણે એના વિશે થોડી માહિતી લઈશું સૌથી પ્રથમ તો બધા જ વ્યક્તિને હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે કાલથી બધા જ વ્યક્તિઓ જે સાહીઠ વર્ષથી ઉપરના છે એ લોકોની માત્રા જુદી છે સાહીઠ થી નીચે છે એ લોકોની માત્રા જુદી છે એ બધાએ પોતપોતાની માત્રા હું જે બોલવાનો છું એ માત્રા પ્રમાણે કાલથી જ આ પરિણામ લાવવાનું શરૂ કરી દે તમે ત્રણ મહિનામાં તમે જોશો કે તમારું શરીર કેટલું ડિટોક્સ થઈ રહ્યું છે ખાલી પાણીથી હું બે હજાર પાંચમાં ચાઈના ગયો હતો એમાં એક હોટલમાં રોકાયો મેં કહ્યું કે કેન આઈ હેવ ડ્રિંકિંગ વોટર તો પેલો ભાઈ લઈને આવ્યો ટ્રેમાં મેં પાણી કાઢ્યું ને વરાળ નીકળતી હતી એટલે મેં કીધું કદાચ આ ચા માટે લઈને આવ્યો હશે એની ભૂલ થઈ ગઈ છે મેં ફરી કોલ કર્યો કે કેન આઈ હેવ ડ્રિંકિંગ વોટર પ્લીઝ આઉટ આમ થોડું સ્પેસિફિકલી બોલ્યો હું તો કે યસ સર ફરીથી બીજો દસ મિનિટ પછી ભાઈ આવ્યો ફરીથી મેં પાણી કાઢ્યું તો ફરીથી વરાળ નીકળી એટલે મેં પાક્કું થઈ ગયું કે આ લોકો અહીંયા ઘર ગરમ પાણી પીવે છે ચાઈનામાં બીજે દિવસે મને ઉત્કંઠા હતી કે મેં પૂછ્યું કે તમે ગરમ પાણી કેમ પીઓ છો તો કે સર હું તમને પ્રોપર નહીં સમજાઈ શકું આ બે બ્લોક છોડીને એક ડૉક્ટર છે એને તમે મળશો તો તમને બધું કહેશે મને તો ઈચ્છા બહુ હતી આ બધી જાણવાની એટલે હું ગયો તો મેં એને સિમ્પલ પૂછ્યું કે તમે આ બધા ચાઇનીઝ લોકો કેમ ગરમ પાણી પીઓ છો તો એણે બહુ મને સારું સમજાયો એણે મને કીધું કે હું આખો એક ગ્લાસ તમને ઠંડા પાણીનો આઈસ ક્યુબ નાખીને તમને હું ઓફર કરું છું પાણી પીવા માટે તમે પી જાઓ છો જે અમેરિકન બધા આટલો બધો આઈસ નાખીને પાણી પીવે છે કે ડ્રિંક પીવે છે રાઈટ તો આ પાણી તમે પીશો ચાલીસ મિનિટે કે પોણા કલાકે કે એક કલાકે તમને પેશાબની ઈચ્છા થશે અને તમે પેશાબ કરશો તો શું એટલો ને એટલો ઠંડો જ નીકળશે જેટલો તમે પીધો તો ના તો કેમ નહીં તો કે તમે પાણી નાખ્યું જઠરમાં ગયું જઠરની એનર્જી આવી લીવરની એનર્જી આવી આંતરડાની એનર્જી આવી કોકને હૃદયમાંથી એનર્જી આવે એ એનર્જી આવે એ પાણીને ગરમ કરવામાં મદદરૂપ થાય હવે એ પાણી જ્યારે શરીરના તાપમાન જેટલું થયું ડિગ્રી એટલે એટલે સીધું અને તમને આવે અહેસાસ થાય કે મારું બ્લેડર ફૂલ થઈ રહ્યું છે મારે એને ખાલી કરવું જોઈએ આ પ્રોસેસ નોર્મલ છે હવે આ તો થઈ ગયું પણ હવે તમે જ્યાં જ્યાંથી તમે એનર્જી તમે લીધી છે ને ઓછીની જ્યારે તમે જમવા બેસો ને ત્યારે એ તમારી એનર્જી ખૂટવાની છે એ ચાહે જઠરની હોય ચાહે લીવરની હોય ચાહે આંતરડાની હોય ચાહે ગમે તે ઓર્ગનની હોય એ એનર્જીની ઉણપ થશે કેમ કે તમારી જે એનર્જી એકઠી કરી હતી ખોરાકને પચવવા માટેની એ તમે પાણીને ગરમ કરવા માટેની વાપરી નાખી એટલે હવે તમારે પાચન તંત્રના રોગો ઉત્પન્ન થશે તમારી મેટાબોલિઝમ તમારી ધીરે ધીરે ડાઉન જશે મેટાબોલિઝમ ડાઉન ગઈ એટલે તમને અનેક રોગો રાહ જોઈને ઉભા જ છે અને એ વખતે બે હજાર પાંચમાં મને એ ડૉક્ટરે મને દેખાડ્યું કે જો દર દસ અમેરિકામાંથી જે વ્યક્તિઓ છે એમાં લગભગ એ વખતે સાડા છ વ્યક્તિ ઓવરવેટના છે એવું મને એમણે સ્ટેટિસ્ટિક્સ મને દેખાડ્યું હતું દર દસ યુરોપિયનમાંથી ચાર પોઈન્ટ સમથિંગ લોકો ઓવરવેટ હતા બે હજાર પાંચમાં અત્યારે તો વધી ગયો છે આંકડો અને દર દસ ચાઈનીઝ માંથી અને જાપાનીઝ માંથી ફક્ત ને ફક્ત પાણી દિવસમાં સવારે ઉઠો ત્યારે તો મસ્ટ ગરમ એટલું પણ ના હોવું જોઈએ કે જેમાં પી ના શકો પણ દિવસનો જે પ્રારંભ થાય ત્યારે બધા વ્યક્તિઓને કહી દઉં છું કે જે લોકો સાહીઠ વર્ષથી નીચેના છે એ લોકો હાથ ઊંચા કરે કોણ સાહીઠ વર્ષથી નીચે ના છે જરા અને સાહીઠ થી ઉપર વાળા હાથ ઊંચો કરે બેનો કશામાં નથી આવતા અચ્છા બહેનો હજુ સોલ ની નીચે જ લાગે છે બધા કારણ કે બહેનો ની પૂછાય નહીં એ સાહીઠ માં કરો હાથ ઊંચો કરો તો પકડાઈ જાય હવે વાત ક્યાં છે કે જે લોકો સાહીઠ થી નીચેના છે એ લોકો કાલથી પ્રયત્ન કરશે જે લોકો ચાર ગ્લાસ પી શકતા હોય તો ચાર ગ્લાસ નહીં તો શરૂઆત બે ગ્લાસની તો કરજો બે ગ્લાસ ધીરે ધીરે અઠવાડિયામાં ત્રણ ગ્લાસ કરજો પછી ત્રીજા અઠવાડિયે ચાર ગ્લાસ સુધી આવી જજો જે લોકો સાહીઠ નીચે છે અને પાણી બહુ ગરમ પણ ના હોવું જોઈએ ન ઉસેકું પાણી લુકવમ બેસીને ચાર ગ્લાસ એક એક શ્વાસમાં એક એક ગ્લાસ પીવાનો છે સવારનું પાણી પહેલું પાણી ઘૂંટડે ઘૂંટડે નથી પીવાનું ઘૂંટડે ઘૂંટડે પીશો તો એ પચી જશે એમાં સલાઈવા ભેગી થશે તો પચી જશે તો એ આગળમાં એટલે પેશાબમાં વધારે તમને જવું પડશે પણ ઘૂંટડે ઘૂંટડે નથી પીવાનું પહેલો ગ્લાસ એક જ શ્વાસમાં પીવાનો છે બીજો ગ્લાસ એ પણ એક જ શ્વાસમાં તો શું થશે એ પચશે નહીં પાણી ને સીધું એ તમારા લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં પ્રેશર ઊભું કરશે અને લાર્જ ઇન્ટેસ્ટમાં બધો મળ હોય ને આગલા દિવસ તો તો ત્યાં ત્યાં જ જમા હોય પ્રેશર આપવા માટે આપણે એક એક શ્વાસમાં બે થી ત્રણ થી ચાર જે લોકો સાહીઠ થી નીચે છે સાહીઠ થી ઉપર વાળા છે એ લોકો ત્રણ ગ્લાસ પી છે શરૂઆત દોઢ ગ્લાસ થી કરજો જે લોકો સાઈઠ થી ઉપર વાળા છે તમારા પચાસ ટકા તો પ્રોબ્લેમ કે આયુર્વેદમાં એવું કે છે કે જીસકા પેટ સાફ ઉસકા સબકુચ માફ પાણી દવા તરીકે કામ કરે છે જો એની સમજ હોય તો પાણી અમૃત તરીકે કામ કરે છે નહીં તો પાણી વિષ પણ બની શકે છે ખાધા જે તમને પાણી પીવે છે જબરદસ્ત જેવું ખાય ને એવું સીધું એક બે ગ્લાસ પાણી ઠંડુ ઠંડુ પાણી એમને જોઈએ મિત્રો આ જ રોગને તમે આમંત્રણ આપો છો આ પાણીથી જ કેમ કે તમારી જઠર આગ્નિ તમારી પ્રદીપ્ત થઈ હોય ખાધા પછી બધા જ્યુસીસ બધા છૂટા પડ્યા હોય અને તમે ઠંડુ પાણી પીને અથવા એમને પાણી પીને તમે એને ડાયલ્યુટ કરી નાખો છો એટલે જ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે એટલે હું વિનંતી કરું કે ખાધા પછી ફક્ત એક જ ગૂંટરો પીવો મોઢામાં ફેરવીને પી જાઓ ખાવાની મધ્યમાં ત્રણ થી પાંચ ગૂંટડા પી શકાય મધ્યમાં એટલે કે આપણે ટુ ટાઈપ્સના ગ્રેન્સ ખાઈએ છીએ રોટલી ને શાક પહેલા ખાઈએ છીએ અને પછી દાળને ભાત અથવા કઢી ખીચડી ખાઈએ છીએ તો રોટલી શાક પતી જાય અને ભાત તમે શરૂ કરો એની વચ્ચે તમે ત્રણથી પાંચ ઘૂંટડા પાણી પી શકો છો અને જે લોકો સાહીઠ વર્ષથી ઉપરના છે એ લોકો તો આખા દિવસ દરમિયાન નવસેકું પાણી પીવે કોઈ ડોક્ટરની જરૂર નહીં પડે નવશેગું પાણી પીશો તો કારણ કે એ લોકોની ઉંમરમાં શું વાયુ તત્વ વધારે વિકૃત હોય છે અને વાયુ વિકૃત હોય વાયુને ઠંડી વસ્તુઓથી દુશ્મની હોય એટલે તમે ઠંડુ પાણી નાખ્યું એ તમારું પાચનતંત્ર મંદ તો સવારે ઉઠીને ત્રણ અથવા ચાર ગ્લાસ ઉમર પ્રમાણે પીવાનું છે પછી જેટલી વખત જમો એના કલાક પહેલા અને કલાક પછી એ વચ્ચે પાણી નથી પીવાનું જેમ કે એક વાગે જમવાનું છે તો બાર વાગે પછી પાણી નહીં પીવાનું જમતી વખતે વચ્ચે ત્રણથી ચાર ગૂંટડા પાંચ ગૂંટડા પી શકાય મધ્યમાં એક જ વખત જમ્યા પછી એક જ ગૂંટડો જમ્યા પછી એક કલાકે તમે પી શકો છો પાણી જમ્યા પછી તમે પી શકો છો હવે પાણી જો રાત્રે તમે છ વાગે પછી પીશો તો તમને ચોક્કસ બે વખત ચાર વખત ઉઠવું પડશે એટલે રાત્રે પણ હું નથી ચાલતો ખાધા પછી એક કલાકે અને સવારે ઉઠીને લગભગ ત્રણ થી ચાર ગ્લાસ આટલું ધ્યાનમાં રાખ જે લોકો બ્લડ પ્રેશરના છે એ લોકો નહાતા પહેલા બે પાલા પાણીના પીને જાય નહવા માટે અને પછી ત્રણ મહિનામાં જોયે એનું બ્લડ પ્રેશર ધીરે ધીરે ડાઉન થઈ જશે આ રિસર્ચ છે અને હવે બાકીના બે સૂત્રો છે આપણે ફટાફટ પૂરા કરી દઈએ સૂત્ર નંબર ત્રણ એક રિસર્ચમાં એવું મળ્યું કે ત્રણ વર્ષના બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું તો ત્રણ વર્ષના બાળકો પર અને લગભગ રિટાયર થયેલા વ્યક્તિઓ પર તો રિસર્ચમાં શું મળ્યું કે ત્રણ વર્ષનો બાળક એવરેજ આખા દિવસમાં લગભગ લગભગ સડસઠ વખત હસે છે જો અત્યારે કોઈ નથી હસતું ને એવી રીતના આપણે બધા એવા ઈગોમાં આવી ગયા છે કે હસવાનું આપણે ધીરે ધીરે ભૂલવા માંડ્યા છે હસવા પર એક જણે અઢીસો પાના પુસ્તક લખ્યું છે હસવા પર જ ગાંધીજી પોતાની આત્મકથામાં પણ લખ્યું છે કે જો મારા જીવનમાં હાસ્ય પ્રવૃત્તિ ન રાખી હોત તો મેં આત્મહત્યા હોત મોટો મહત્વનું છે મારા ગામમાં ત્રણ જગ્યાએ લાફિંગ ક્લબ ચાલે છે નડિયાદમાં જ નાનું ટાઉન છે તોય અને જ્યાં હું જતો હતો વ્યાયામ શાળામાં સંતરામ મંદિરની પાછળ તો ત્યાં આગળ જેને જેને પૂછ્યું બધા ત્રીસ પાંત્રીસ લોકો આવે અને બધા રિટાયર્ડ બધા જ કોઈ સિત્તેર કોઈ પંચોતેર કોઈ એસી નું હું એક રિસર્ચના ભાગરૂપે જવું કે કાકા તમારી ઉંમર કેટલી તો કે ઇઠ્યોતેર વર્ષ કોઈ બ્લડ પ્રેશરની ડાયાબિટીસની કોઈ દવા કોઈ દવા નહીં સોનીકા તમારી ઉંમર બધાની ઉંમર લગભગ સિત્તેરની ઉપર એમાંથી માણ દસમાંથી બે જણ દવા લેતા હોય એને સામાન્ય જ લેતા હોય તો રિસર્ચમાં એવું મળ્યું છે કે જે લોકો હશે ને એમની બધી અંતસ્ત્રાવી ગ્રંથિઓ પોતાનું કાર્ય રેગ્યુલર કરે એટલે કે હોર્મોન્સ રેગ્યુલર બોડીને મળતું રહે અને હોર્મોન્સ ઇટ સેલ્ફ મેડિસિન છે ભગવાને એવી રચના કરી છે કે આપણા શરીરમાં જ બધી દવાઓની ફેક્ટરીઓ ભગવાને કુદરતી નેચરલ મિકેનિઝમ છે એ બધું બોડીમાં છે જ પણ આપણે તનાવમાં આવીએ છીએ એટલે એ હોર્મોન્સ પેદા થતું નથી તો હું ટૂંકમાં એને પતાવું છું કે હસવાનું દર કલાકે એક મિનિટ હસવાનું છે પોસિબલ છે કે નહીં દર કલાકે એક મિનિટ હસાય કે ના હસાય આપણે ખાલી અત્યારે ટ્રાય કરીએ કે કોણ પેટ ખોલીને હસે છે રાઈટ જે લોકો નહીં હશે એ સમજી શું આ યા તો આ ભાઈ નેગેટિવ છે યા તો આમની ઈગો બહુ છે યા તો એ ભાઈને કંઈક જવાબદારીઓ એટલી બધી વાઈફે આપી દીધી છે કે હસી જ નથી શકતા રાઈટ તો આપણે ખાલી એક જ મિનિટ હસવાનું છે જેમાં ઓછામાં ઓછી પચીસ કેલરી બાળવાની છે બરાબર છે હું સ્ટાર્ટ કહું એટલે બધા જ પેટ ખોલી નસે જે નહીં હશે એની સાસુમાં ના સમજે હા સ્ટાર્ટ હજુ બધાનો ફોટો પડી રહ્યો છે નહી ઓકે સમય ઓછો છે એટલે આપણે એને થોડું વાઇન્ડઅપ કરીએ જો ભાઈઓ વધારે કેમ સાસુ મના સમાપ્યા એટલે માટે એની વેઝ હસવા પર આપણે આખો દિવસ બોલી શકાય એટલું બધું છે પણ હવે બીજી પાંચ મિનિટમાં આપણે એક છેલ્લો ટોપિક પૂરો કરીએ છીએ અને ત્યાં પછી હું મારું વક્તવ્ય પૂરું કરીશ દુનિયામાં ઓગણ એસી ટકા લોકો લગભગ લગભગ એસી ટકા લોકો આ ચોથા નંબરથી પીડાઈ રહ્યા છે અને એ છે સૂત્ર નંબર ચાર આપણને આઠ કલાકની ઊંઘ નથી મળતી અથવા મળે છે તો આપણે ઊંઘી નથી શકતા અને તમે બહુ જ મોટી વસ્તુ સાથે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો મિત્રો કારણ કે જો આપણે યોગી ના અનલેસ આપણે યોગી હઈએ સાત્વિક ભોજન ખાતા હોઈએ યોગ કરતા હોઈએ તો એને આઠ કલાકની ઊંઘની જરૂરત નથી પણ જો આપણે યોગી ન હઈએ તો આપણને આઠ કલાકની ઊંઘ આયુર્વેદમાં લખ્યું છે કે આઠ કલાકની ઊંઘ તમારે લેવી જોઈએ હા પ્રકૃતિ પ્રમાણે હોય છે વાયુવાળાને કદાચ કલાક ઓછી મળે તો ચાલે કફ વાળાને તો આઠ કલાક જોયે જોઈને જોઈએ જ તો એ પ્રકૃતિમાં કદાચ અડધો એક કલાક હું પ્લસ માઈનસ હું વેરીએશન માની લઉં પણ તમે પાંચ કલાક સાડા પાંચ કલાક કે છ કલાક તમે યોગી હોય તો જ એટલે લઈ શકો પણ આપણે બધા ભોગી છે આપણે સાત્વિકતામાં નથી રહી શકતા વિચારો સાત્વિકતામાં રાખવા પડે ભોજન કરવું પડે વગેરે વગેરે યોગ બધું કરવું જોઈએ પણ જો એ ન કરી શકતા હોય તો આઠ કલાક તમારી બેટરીને ચાર્જ કરજો કરજો ને કરજો નહીં તો હૃદય તમને જવાબ આપશે સાહીઠ વર્ષે પાસઠ વર્ષે સિત્તેર વર્ષે તમને હૃદય કારણ કે આપણે કેમ આખી આ પાંચસો ડોલરનો મોબાઈલ હોય તો આપણે આખી રાતને પંપાડીએ છીએ આમ ચાર્જિંગમાં છે કે નહીં સવારે ઉઠી સો ટકા બેટરી ચાર્જ થઈ કે નહીં કેવું ટેન્શન રહેશે ચાલો બસો પાંચસો ડોલરનો મોબાઈલ માટે આપણે આટલું ટેન્શન કરીએ છીએ પણ આટલા અમૂલ્ય શરીરને એની બેટરી ચાર્જ થઈ કે નહીં થઈ એ આપણે કોઈ વિચારતું નથી કારણ કે એનું કોઈ મીટર નથી એનું કોઈ ચાર્જિંગ સ્કેલ નથી જેથી આપણને ખબર નથી પડતી કે બેટરી રોજની કેટલી ડિસ્ચાર્જ રહેશે અને જેટલી બેટરી ડિસ્ચાર્જ રાખશો એટલી તમારા બોડીમાં એનર્જી ઓછી રહેશે મગજની નસો તમારી ગરમ રહેશે એટલે કે તમને બ્લડ પ્રેશર જેવા અનેક સાયકોસોમેટિક ડિઝીઝ આવશે અને તમારું સાહીઠ પાસઠ સિત્તેર વર્ષે બેટરી તમારી ડિસ્ચાર્જ થવા માંડશે એટલે હું એવો આગ્રહ રાખું કે બધા જ યા તો યોગી બને યા તો પછી આઠ કલાક ની ઊંઘ આયુર્વેદની દવા કરવા માટે પણ સૂત્ર નંબર એક શું છે આહાર કઈ પ્રકૃતિનો બરાબર છે બીજું સૂત્ર શું છે પાણી બધાએ સવારે કાલે ઉઠીને ત્રણ અથવા ચાર ગ્લાસથી અથવા બે થી શરૂ કરજો પણ જેને સાહીઠ વર્ષથી નીચેના છે એ લોકો ચાર ગ્લાસ સુધી પી શકે છે અને સાઈઠ થી ઉપરના છે એ લોકો ત્રણ ગ્લાસ સુધી પી શકે છે હાઈટ બોડી વધારે તો તમે ચાર ગ્લાસ પી શકો છો શરૂઆતથી જ અને ત્રીજા નંબરે દર કલાકે એક વખત બાળક બની જવું એટલે મોટેથી પેટ ખોલીને હસવું જે લોકોની ઈગો હશે એ લોકો નહીં હશે તમે જોજો ગમે તે તમે કહેશો ને ચોથા નંબરે આઠ કલાકની સાઉન્ડ સ્લીપ એટલે એકદમ ગાઢ નિંદ્રા તમારી પાસે મારા દાદાજી એવું કહેતા હતા કે તમારી પાસે ગમે તેટલું બેંક બેલેન્સ કેમ નથી ગમે તેટલી મોંઘી ગાડી બંગલો કેમ નથી પણ જો તમે આઠ કલાક તમે સૂઈ નહીં શકો ને મિત્રો તો તમે ગરીબમાં ગરીબ વ્યક્તિ છો અને મારા દાદા મારા દાદાજી નેવ્યાસી વર્ષે ગુજરી ગયા હતા આગલા દિવસ સુધી રાતના દસ વાગે સુઈ જવાનું સવારે છ વાગે ઉઠવાનું આગલા દિવસ સુધી સવારે પોણા છ એમને અટકાઈ ગયો હતો અને પંદર મિનિટમાં એ પૂરા થઈ ગયા હતા લગભગ નેવું વર્ષે તો એમણે પણ આઠ વર્ષ નેવું વર્ષ સુધી ઊંઘ્યા છે એટલે એવું નથી હોતું હા એમની કફની પ્રકૃતિ એટલે એમને આઠ કલાક જોઈતી હતી તમારી વાયુની હોય તો કદાચ અડધો એક કલાક ઓછી વધતી શક્ય છે અને આ મારા ત્રણ ચાર સૂત્રોનો કાર્યક્રમ પતી ગયો અને છેલ્લે મારા દાદાજીનો એક મેસેજ આપીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું જ્યારે હું ચૌદ વર્ષની આસપાસ હતો તો મારા ઘરે દાદાજીની સાથે એમના ગુરુ આવતા નિયમિત આવતા તો નિયમિત આવે અને એમને પછી દૂધ ની આદત ચા નતા પીતા હવે દૂધ પીવડાવે એટલે દૂધમાં પછી ઇલાયચી વાળું દૂધ આવે અને જોડે સાકરની વાટકી મૂકે ને ભાઈ જેટલી જોતી હોય નાખે તો હું આવું કાયમ જોઉં તો મને આ વખત ઈચ્છા થાય કે દાદાજી હું દૂધ લઈ આવું છું ગુરુજી માટે હું દૂધ લઈને ગયો પૂછ્યું કેટલું સાકર કેટલી નાખું તો ગુરુજી કહે છે એક દોઢ ચમચી નાખ બેટા તો જેવી હું વાટકી ઉઠાવીને નાખવા જઉં છું તો એ વાટકી મારા હાથમાંથી સમહાવ નાનો હતો ને બહુ આમ એક્સાઇટ થઈને કદાચ કરવા ગયો હોઈશ તો મારા હાથમાંથી વાટકી એવી છૂટી કે લગભગ સિત્તેર ટકા સાકર બધી દૂધમાં પડીને બાકી બહાર પડી ગઈ તો મારા દાદાએ મારી તરફ આંખ કાઢી એટલે ગુરુજી જોઈ ગયા કે આંખ કેમ કાઢી તો કે તમે એક દોઢ ચમચી કીધી એને આખી લગભગ અડધી પાણી વાટકી અંદર નાખી દીધી તો કે નાખી દીધી મતલબ એ થયો કે દૂધ ગળ્યું થઈ ગયું જ્યાં સુધી હું એ ચમચી લઈને હું એને હલાવીશ નહીં ત્યાં સુધી દૂધ મોરું જ રહેશે સેમ એવી રીતના હું અહીંયા વારે વારે આવીને દર બે ચાર વર્ષે તમને આવીને હું ઘણા ઘણા ગોલ્ડન સૂત્ર આપીશ પણ તમે જો એને ત્રણ મહિના સુધી મહેનત નહીં કરો એને નહીં હલાવો તો આપણું જીવન પણ મોરું જ રહેશે એટલે આશા રાખું કે બીજી વાર આવું તો તમે બધા અનુભવમાં હશો જય સ્વામિનારાયણ અને અહીંથી જતી વખતે મારા ફ્લાયર છે ફ્લાયર લઈને જજો તમને ભવિષ્યમાં કઈ પ્રશ્ન પૂછવા હોય ઓનલાઈન થી કે ફોનથી તો તમે વેલકમ છો જય સ્વિનારાયણ